સીએમ રૂપાણી સંબોધન કરી રહ્યા છે. હજારો મતે જીતતા ગયા અને સતત ટીવીમાં એક જ વાત ચાલતી હતી, ભાઈ આ બાજુ જુઓ, આ બાજુ જુઓ ભાઈ, બેઠા 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 કરતો વધારે સામે. ટીવીમાં સતત વાત ચાલતી હતી કે રાજકોટમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું નહીં, અને બહુતેર માંથી 64 બેઠક સુધી તો કોંગ્રેસનો ભારો જ નહોતો. આ તો રાજકોટની પ્રજાએ દયા ખાધી કે 15માં વસરામની ટીમનો વારો આવી ગયો અને કોંગ્રેસની રહી સહી આબરૂ રાજકોટની જનતાએ બાંધી મુઠ્ઠીમાં બચાવી. હું વિચારતો હતો કે રાજકોટની પ્રજાએ કેટલા વર્ષોથી જનસંઘ વખતથી માંડીને આ દિવસ સુધી આપણા ઉપર વિશ્વાસ મૂકીને કાયમ પ્રેમ સ્નેહ મતો આપીને રાજકોટની સેવા કરવાની જવાબદારી આપને સોંપી, અને એટલા માટે ઝડપથી રાજકોટ જઈ અને પ્રજાનું અભિવાદન કરવું એવી તીવ્ર લાગણી હતી. પણ સવારે મારો કાર્યક્રમ સાણંદમાં હોવાથી સવારને બદલે સાંજે આવવાનો મને અવસર મળ્યો, એટલે પહેલા તો સમગ્ર રાજકોટની જનતાને ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરીને એકદમ રાજકોટની જનતાનો આભાર માનું છું કે આપે જે અવિરત 45 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જનસંઘ વખતથી અમારા ઉપર જે સ્નેહ વરસાવ્યો છે એ અમે કદી ભૂલીશું નહીં. એવી જ રીતે સમગ્ર ગુજરાતના 6-6 કોર્પોરેશન લગભગ બધે આવી જ હાલત, રેડા ખેડા બચે બાકી એવી સુનામી હતી કે ભલભલા તણાઈ ગયા. કોંગ્રેસના કહેવાતા દિગ્ગજો જનતાએ એને ઝડબા તોડ જવાબ આપીને સફાયો કરી દીધો છે. ભાઈઓ બહેનો, સમગ્ર ગુજરાતની જનતાનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું, એમને પણ વંદન કરું છું. સાથે સાથે આ ચૂંટણીને પોતાની માથે લઈ ટિકિટ મળી ન મળી, પાર્ટીએ ગણના કરી ન કરી, અને ભાજપના લાખો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વમાં પ્રદેશની આખી ટીમના માર્ગદર્શન નીચે બધા કાર્યકર્તાઓએ જે દિવસ રાત પરિશ્રમ કર્યો એ માટે સંગઠનને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું. રાજકોટનો ઇતિહાસ પણ આપણી સામે છે. જનસંઘ વખતથી રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે. જે દિવસે 1967માં ગુજરાતની વિધાનસભામાં 182માંથી એક સીટ ભાજપની જનસંઘની હતી એ રાજકોટે ચિમન કાકાને ચૂંટીને મોકલ્યા હતા. આ રાજકોટનો ઇતિહાસ છે. અને ત્યારથી લગાતાર વિજયની હરણફાળ એક પછી એક પડકારો ઝીલતા ઝીલતા રાજકોટ ભારતીય જનતા પાર્ટી અનેક કાર્યકર્તાના ત્યાગ તપસ્યા બલિદાન પછી આજે આ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને આ સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ. થી લગભગ દરેક ક્ષણનો હું સાક્ષી રહ્યો છું.
કોર્પોરેશન 1974 માં બન્યું, 75 માં પહેલી વાર ચૂંટણી થઈ, જનતા મોરચો બન્યો હતો, રેલવેમાં કાઉન્ટિંગ હતું, જનકભાઈ મુરલીભાઈ બધા બેઠા છે અહીંયા, ત્યારે પહેલી વાર કોર્પોરેટર બનેલા લોકો અસુભાઈ બન્યા હતા, મુરલીભાઈ પછી બન્યા, પણ જનકભાઈ ત્યારે હતા. અને એ વખતે અરવિંદભાઈ ને ગોધુમલજી ને રમણીકભાઈ વૈદ ને કાંતિભાઈ વૈદ ને મુકુંદભાઈ પંડિત ને આ બધા દિગ્ગજો એ કાઉન્ટિંગમાં વાવાઝોડું રાત્રે બહુ આવ્યું હતું અને અમે લોકો એ કાઉન્ટિંગમાં હતા અને ત્યારે પહેલી વખત 1975માં ભારતીય જનતા પાર્ટી કે જનસંઘ એનું આપણે ચૂંટાયેલા અરવિંદભાઈ મણિયાર પેલા મેયર બન્યા એ 75 થી લગાતાર રાત દિવસ આપણે સતત લોકોની સેવા કરવાના મોકા લોકોએ આપતા રહ્યા અને આપણે સેવા કરતા પણ રહ્યા. રાજકીય પંડિતો એમના માટે પણ આ અભ્યાસનો વિષય છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે સીધી પ્રજા સાથેના સંબંધો, રસ્તા ગટર લાઈટ પાણી સફાઈ સાજું માંદું લોકોની તકલીફો એ સીધી જોડાયેલી છે. હજી ધારાસભ્ય ગાંધીનગર હોય, સંસદ સભ્ય તો દિલ્હી જ હોય, વિસ્તારમાં પકડાય કોણ તો કોર્પોરેટર, અને એ જ કોર્પોરેટરે લોકોની વચ્ચે લોકોની અપેક્ષા આકાંક્ષા સપનાઓને સંજોવાના હોય છે, એઘરું હોય છે. એમ કહીને 45 વર્ષનો આ લાંબો સંબંધ, છતાં લોકો આપણાથી ખુશ. એન્ટી ઇન્કમ્પન્સી આ રાજકારણમાં એક બહુ મોટો શબ્દ બની ગયો, પણ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ એન્ટી ઇન્કમ્પન્સી શબ્દને દૂર કરીને, અમારે ત્યાં કોઈ એન્ટી ઇન્કમ્પન્સી નથી, અમે તો પ્રજાની સેવા અવિરત કરીએ છીએ, ખાલી ચૂંટણી ટાણે જતા નથી, અમે પ્રજાની વચ્ચે કાયમ રહીએ છીએ અને એટલા માટે અમને એન્ટી ઇન્કમ્પન્સી નડતી નથી. ભાજપના ચૂંટાયેલા લોકો કરે છે એવું નથી, ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા, નાનો કાર્યકર્તા હશે કે મોટો કાર્યકર્તા હશે, લોકોના સુખે સુખી લોકોના દુખે દુખી, સત્તા એ સેવાનું સાધન એ સમજીને લોકો વચ્ચે લોકોના સારા ખરાબ બધા પ્રસંગોમાં હંમેશા આગળ હોય છે અને એને જ કારણે ભાજપનો કાર્યકર્તા એક મુઠ્ઠી ઊંચો કાર્યકર્તા છે. લોકો એના પર ભરોસો રાખે છે, લોકોની તકલીફોને દૂર કરવા માટે એ સતત તત્પર હોય છે. એવો ભાજપનો કાર્યકર્તા એના અવિરત પરિશ્રમને કારણે આજે આ સ્થિતિમાં લોકોનો પ્રેમ અને સંપાદન આપણે પ્રાપ્ત કરી શક્યા છે. સત્તાના મદમાં લોકોને તરછોડવા એ અમારું કામ નથી. સત્તાને મળતાની સાથે વધુ વિનમ્ર થઈ લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેનારા કાર્યકર્તા છીએ, પંચ નિષ્ઠાને વરેલા છીએ, દેશ હિત અમારા માટે સર્વોપરી છે, રાષ્ટ્રના હિત સિવાય કશું નહીં અને વિકાસની રાજનીતિ સિવાય પણ કશું નહીં. આપણે સૌ નસીબદાર છીએ કે નરેન્દ્રભાઈ મોદી જેવું જબરજસ્ત નેતૃત્વ આપણી પાસે છે, આજે સમગ્ર વિશ્વમાં એ નેતૃત્વની સ્વીકૃતિ થઈ ગઈ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વને કારણે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વસનીય પાર્ટી બની છે. વિકાસની રાજનીતિ પણ નરેન્દ્રભાઈ પ્રસ્થાપિત કરી છે અને 2001માં જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી માત્ર વિકાસની રાજનીતિને લઈને પ્રજા વચ્ચે જઈને પ્રજાએ હંમેશા આ વિકાસની રાજનીતિને સ્વીકૃતિ આપી છે. કોંગ્રેસે હંમેશા વિકાસની મજાક કરી છે,
અને એને કારણે કોંગ્રેસની આ હાલત થઈ છે. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ, વોટબેંકની રાજનીતિ, જ્ઞાતિ જાતિ આધારિત રાજનીતિ એને કારણે કોંગ્રેસની આજે આ સ્થિતિ બની છે. સૂચતું નથી, બે દિથિયા ખાલી રાજીનામાના નાટકો ચાલે છે, એકબીજા માથે ઠીકરા ફોડે છે. શરૂઆતના બે કલાક તો ઈવીએમ ઉપર ઠીકરા ફોડવાનું શરૂ કર્યું હતું. પ્રજાએ સત્તા માટે તો નહીં પણ વિરોધ પક્ષ માટે પણ લાયક ન ગણીને કોંગ્રેસની નકારાત્મક સ્થિતિને રિજેક્ટ કરી છે. વિરોધ પક્ષમાં પણ લાયક નથી, કારણ કે પ્રજાથી વિમુખ છે. પ્રજાની જે અપેક્ષા છે એને બદલે પ્રજાને મૂરખ ગણીને હંમેશા જૂઠા કોલ, જૂઠા વાયદા, ખોરી નીતિ, નિયતનો અભાવ આ બધું જોવા મળ્યું છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે પાર્ટીનો વ્યાપ વધ્યો છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી લોકોને આપણા ઉપર ભરોસો છે અને એના મૂળમાં આપણી નિયત શુદ્ધ છે. આપણી નિયત ખોડી નથી અને એટલે જ લોકો આપણી સાથે જોડાયેલા છે. રાજકોટમાં એક સમયે 25-26 હતા, આપણે 25 કોંગ્રેસના મિત્રો, 26 આપણે જનસંઘના લોકો, અને છતાં